नमस्कार दर्शक मित्रों, हेलो सौराष्ट्र न्यूज में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું રાઠોડ અંકિતા. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. વૈશ્વિક ધરોહર હડપન સાઇટ ધોળાવીરાની મુલાકાત લેતા G20 દેશના પ્રતિનિધિઓ. મહાશિવરાત્રીના મેળામાં એસટી નિગમ બસોને 50 એક્સ્ટ્રા બસ દોડાવશે. રાજકોટ જિલ્લા પંચાયતના રૂપિયા 16.97 કરોડના બજેટને કારોબારીમાં લીલી ઝંડી. હવે સમાચારને જોઈએ વિગતવાર. બગસરામાં પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારના ડોનરોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેમ્પમાં પોલીસ પરિવારજનોએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું. અહેવાલ કિરીટ જીવાણી, બગસરા. મારું નામ ડબલ્યુપીસી મિત્તલબેન અરવિંદભાઈ. અત્રે અહીંયા બગસરા પોસ્ટમાં એક રક્તદાન કેમ્પનું આયોજન થયેલ છે. જે આયોજન અમરેલી જિલ્લાના એસપી સાહેબ, ઇન્કર સિંહ સાહેબ તથા ભંડેરી સાહેબ તથા બગસરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ બીબી ચાવડાના સહયોગથી આજે એક રક્તદાન કેમ્પનું આયોજન થયેલ છે, જે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત થયેલ છે. જે રક્તદાન કેમ્પ થયેલ આયોજન થયેલ છે તેમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તથા જીઆરડી જવાનો, પીઆરબી જવાનો તથા હોમગાર્ડ જવાનો તથા બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારના જાહેર જનતાએ ખૂબ સરસ રીતે ભાગ લીધેલ છે તેમજ રક્તદાન કરેલ છે. અને આ રક્તદાન કેમ્પનો એક જ ઉદ્દેશ છે કે જ્યારે કોઈનું જિંદગી જોખમમાં હોય ત્યારે કોઈપણને ફ્રીમાં લોહી મળી રહે તેમજ તેની જિંદગી બચી શકે તેનો આ હેતુ.